હલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પેપર નંબર 602નો યુનિટ છે, યુનિટ નંબર 3 મેમલ્સ, કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે મેમલ્સના જે સામાન્ય લક્ષણો છે એ અને એમનું ક્લાસિફિકેશન ડિટેલમાં જોયું. તો આજના લેક્ચરમાં આપણે એમાંનો જે એક ઓર્ડર છે મોનોટ્રીમેટા, એના જે બે એનિમલ્સ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. જે એગ લે કરે છે, શું કરે છે, ઈંડા આપતા જે સસ્તન છે એના જે જનરલ કેરેક્ટર અને ક્યાં ક્યાં એના પિક્યુલર કેરેક્ટર્સ છે, જે રેપ્ટાઇલ્સમાં પણ આવે છે અને એવ્સમાં પણ આવે છે અને થોડા થોડા મેમલ્સને લગતા પણ હોય છે, તો એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ઓકે, તો આ બધા જે એનિમલ્સ હોય એ ક્યાં તરીકે ઓળખાય છે, મોનોટ્રીમ્સ તરીકે. અને મોસ્ટ પ્રિમિટિવ ટાઈપના મેમલ્સ હોય છે અને ધે બિલોંગિંગ ટુ ક્લાસ, સોરી, સબ ક્લાસ પ્રોટોથેરિયા, કે પ્રોટોથેરિયામાં એનો એક ઓર્ડર આવે છે. અને બધા ક્યાં ક્યાં જોવા મળે છે, ઇસ્ટર્ન ઓસ્ટ્રેલિયા એન્ડ તાસ્માનિયા, કે આ અપવર્ગના બધા પ્રાણીઓ છે જે ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ન્યૂગિનિયા અને તેના નજીકના આઇલેન્ડ એટલે ટાપુ ઉપર જોવા મળે છે. અને એમાં બે એનિમલ્સ આવેલા છે, પેલું છે સ્પાઇની એન્ડ ઈટર એન્ડ ધેન સેકન્ડ ડક બિલ પ્લેટિપસ, જે સ્પાઇની એન્ડ ઈટર છે એટલે કાંટાળું કીડી ખાઓ, અને બીજું છે ડક બિલ પ્લેટિપસ એટલે કે બતક ચાંચ. હવે તેનું રહેઠાણ અથવા હેબિટેટ કેવું હોય છે એના વિશે જોઈએ, તો ઇટ ઇઝ અ ટેરેસ્ટ્રીયલ બરોવિંગ એન્ડ એક્વેટિક, કે જે જળવાસી, સ્થળચર કે દરવાસી હોય છે, કે ત્યાં બધે જોવા મળે છે. તેમાંનું જે પ્લેટિપસ છે એ જળવાસી એટલે કે એક્વેટિક હોય છે, અને જે એન્ટ ઈટર હોય છે કેવું હોય છે, ટેરેસ્ટ્રીયલ હોય છે, અને નોકચર્નલ અને ઇન્સેક્ટિવોરસ હોય છે, કે નિશાચર અને જીવજંતુઓને ખાનારા હોય છે. તેમાં રેસ્પિરેશન કેવી રીતે થાય છે, તો રેસ્પિરેશન બાય લંગ્સ, એટલે કે તેમાં હાઈલી ડેવલપ્ડ લંગ્સ આવેલા હોય છે. હવે મોસ્ટલી મેમલ્સનું જે ટેમ્પરેચર હોય એ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, બટ જે મોનોટ્રીમ્સ છે એનું ટેમ્પરેચર કેવું હોય છે, ડિફરન્ટ હોય છે, એટલે કે વેરીઝ કરે છે ટેમ્પરેચર. એટલે એમનું ટેમ્પરેચર જોઈએ તો 28 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સુધીનું હોય છે, આ બેની વચ્ચે વેરી કરે છે. એમ તો એ વાર્મ બ્લડેડ જ હોય છે, બટ એમનું જે બોડી ટેમ્પરેચર હોય છે એ કોન્સ્ટન્ટ નથી હોતું, એ વેરી કરે છે એટલે બદલાયા કરે છે. ઓકે, તેને આપણે જોઈએ એના એક્સટર્નલ ફીચર્સ ક્યાં ક્યાં હોય છે, તો બોડી ઇઝ કવર્ડ વિથ હેર એન્ડ સ્મોલ સ્પાઇન્સ, એટલે કે શરીર હોય છે એના પર વાળ અથવા કાંટા આવેલા હોય છે, એનાથી ઢંકાયેલું હોય છે, એના આવરણથી ઢંકાયેલું હોય છે. એમાંનું જે પ્લેટિપસ છે એના શરીર પર વાળ આવેલા હોય છે, અને એન્ટ ઈટર હોય છે એના શરીર પર સ્મોલ સ્પાઇન્સ આવેલા હોય છે. પછી એનામાં જે જડબું હોય એનું શેમાં રૂપાંતર થયેલું હોય છે, ચાંચમાં. ટ્યુબ્યુલર લોંગ સ્નાઉટ એન્ડ બીક લાઇક સ્નાઉટ પ્રેઝન્ટ હોય છે, બે પ્રકારના એનામાં સ્નાઉટ આવેલા હોય છે. હવે એનામાં પૂંછડી હાજર પણ હોય છે અને ગેરહાજર પણ હોય છે. જે પ્લેટિપસ હોય છે એનામાં પૂંછડી હાજર હોય છે, જ્યારે એન્ટ ઈટરમાં પૂંછડી હોતી નથી. અને મેમરી ગ્લેન્ડ વિધાઉટ નિપ્પલ, એટલે કે મેમરી ગ્લેન્ડ હોય છે એ નિપ્પલ વગરની હોય છે, કે જેના બચ્ચાને નરિશમેન્ટ માટે જે મેમરી ગ્લેન્ડ હોય છે એ પ્રેઝન્ટ હોય છે. અને આ મોનોટ્રીમ્સમાં જે મેમરી ગ્લેન્ડ હોય છે એ સ્વેટ ગ્લેન્ડનું મોડિફિકેશન હોય છે, એટલે કે પરસેવાની જે ગ્રંથિ આવેલી હોય છે એનું રૂપાંતરણ શેમાં થયેલું હોય છે, મેમરી ગ્લેન્ડમાં થયેલું હોય છે. ઓકે, એ જે નિપ્પલ વગરની હોય છે તેમાં નિપ્પલ પ્રેઝન્ટ હોતા નથી. ફિમેલ હેવ અ માર્સુપિયન ઓર એબડોમિનલ પાઉચ, કે જ્યારે બ્રિડિંગ ટાઈમ હોય છે ત્યારે ફિમેલ હોય છે ને એનામાં એક ટેમ્પરરી એબડોમિનલ પાઉચ ડેવલપ થાય છે, જે શું કરે છે, એના એગ હોય છે એ પાઉચમાં હોય છે, અને જ્યારે યંગ વન હેચ થાય એટલે કે એનું જે પ્રાણી, સોરી, બચ્ચું હોય છે એ જન્મ આપે ત્યારે કેવું હોય છે, ઇમેચ્યોર હોય છે. ધેન પછી એનું તે પાઉચ, એટલે કે જે એબડોમિનલ પાઉચ હોય છે એની અંદર મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે. ધેન પછી એનું ડેવલપમેન્ટ ફર્ધર આગળ થાય છે. એન્ડ ધેન મેલ ડક બિલ હેઝ અ પોઈઝન ગ્લેન્ડ પ્રેઝન્ટ ઇન ધ લેક, એટલે કે ડક બિલ એટલે કે બતક ચાંચ છે, જેમાં મેલમાં સ્પેશિયલી પગમાં પોઈઝન ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે. જ્યારે
એન્ટીટર હોય છે એનામાં પોઈઝન ગ્લેન્ડ ક્યાં પ્રેઝન્ટ હોય છે? એબડોમિનલ રિજિયનમાં અથવા એના સાથળ પર હોય છે. એક આર ટુ ઓર થ્રી એટલે કે ઈંડા બે અથવા ત્રણ હોઈ શકે છે. જો આપણે આગળ જોઈએ, એમ ન્યુલી હેચ્ડ યંગ આર ઇમેચ્યોર બ્લાઇન્ડ એન્ડ 2.5 સેન્ટીમીટર લોંગ. એટલે કે ન્યુલી હેચ જેનું બચ્ચું હોય છે એ કેવું હોય છે? ઇમેચ્યોર હોય છે, એટલે કે એનું પૂરેપૂરું ડેવલપમેન્ટ થયેલું હોતું નથી. અને કેવું હોય છે? આંધળું હોય છે, જેની આંખો ખુલ્લી હોતી નથી અને 2.5 સેન્ટીમીટર લાંબુ હોય છે. હવે મેલ સ્પાઇની એન્ટીટર ઓલ્સો પઝેસિસ મેમરી ગ્લેન્ડ. હવે આનું એક પિક્યુલર કેરેક્ટર એ છે કે જે મેલ એન્ટીટર હોય છે ને એનામાં પણ મેમરી ગ્લેન્ડ આવેલી હોય છે, જે બચ્ચાને નરિશમેન્ટ માટે અને પોષણ માટે યુઝ થાય છે. ઓકે, ઓઇલ ગ્લેન્ડ પણ આમાં પ્રેઝન્ટ હોય છે. અને ટીથ કેવા હોય છે? મિલ્ક ટીથ પ્રેઝન્ટ હોય છે, જ્યારે એડલ્ટમાં કેવા હોય છે? એબસન્ટ હોય છે. હવે જેનો મળદ્વાર હોય છે એનસ, એનસ ઓપન ઇન્ટુ ક્લોએકા, એટલે કે એક કોમન ઓપનિંગમાં ખુલે છે. ક્લોએકા, ક્લોએકા છે જે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને પછી કયું, એક એક્સ્ટ્રિટરી સિસ્ટમ, આ ત્રણેયનું એક કોમન ઓપનિંગ હોય છે મેમલ્સમાં, સ્પેશિયલી મોનોટ્રીમેટામાં. અને સર્ક્યુલેટરી સિસ્ટમ કેવું હોય છે? ઓપન ક્લોઝ હોય છે. અને હાર્ટ કેવું હોય છે? ફોર ચેમ્બર હોય છે. મેલ પઝેસિસ ટેસ્ટી ઇન એબડોમિનલ રિજિયન, કે જે મેલ હોય છે એ ટેસ્ટીસ ધરાવે છે અને ક્યાં હોય છે? એબડોમિનલ રિજિયનમાં અંદર ખૂંચેલી હોય છે. જ્યારે બીજા મેમલ્સમાં જોઈએ તો કેવી રીતે હોય છે? સ્ક્રોટલ સેક આવેલી હોય છે, એની અંદર રક્ષાયેલી હોય છે. અને એક્સટર્નલ હોય છે, જેમાં આમાં કેવી રીતે હોય છે? ઇન્ટરનલ હોય છે. મેલ ફિમેલ હેઝ અ ઓનલી વન લેફ્ટ ઓવરી, કે જે માદા પ્લેટિપસ કે એન્ટીટર હોય છે એનામાં લેફ્ટ ઓવરી, ડાબી જ અંડપિંડ આવેલું હોય છે, જ્યારે રાઇટ કેવું હોય છે? વેસ્ટિજિયલ અથવા કામ ન કરતું હોય એવું હોય છે. એગ્સ આર લાર્જ વિથ હાર્ડ કવરિંગ, કે તેના ઈંડા હોય છે એ કેવા હોય છે? મોટા અને હાર્ડ કવરિંગ ધરાવતા હોય છે. ઓકે, તો આ પહેલી આકૃતિ છે એ છે ઓસ્ટ્રેલિયન સ્પાઇની એન્ટીટર, કે જે કાંટાળું કીડી ખાવ. તમે એના આકૃતિમાં જોશો કે એને પૂંછડી આવેલી હોતી નથી. શું? પૂંછડી આવેલી હોતી નથી. પછી એનું સ્નાઉટ છે એ કેવું છે? ટ્યુબ્યુલર બીક લાઇક, ટ્યુબ્યુલર હોય છે ને બીક લાઇક. અને તેના છેડા ઉપર શું આવેલા હોય છે? નોસ્ટ્રીલ. પછી સ્ટ્રોંગ ક્લોઝ હોય છે એના, જે ફોરલિમ્સ હોય છે કેવા હોય છે? સ્ટ્રોંગ ક્લોઝ ધરાવે છે. જ્યારે અને સ્પાઇની એક્ઝોસ્કેલેટન હોય છે એનું, કાંટા લાઇક. અને બીજું છે ડક બિલ્ડ પ્લેટિપસ, એટલે કે બતક ચાંચ. અને એની એ બતક ચાંચ હોય છે એનામાં પૂંછડી કેવી હોય છે? પ્રેઝન્ટ હોય છે, ફ્લેટન્ડ ટેઇલ આવેલી હોય છે. પછી એના જે ફોરલિમ અને હાઇન્ડલિમ હોય છે એની આંગળીઓ વચ્ચે કેવું હોય છે? વેબ્ડ આવેલું હોય છે, એટલે શું હોય છે? પડદો આવેલો હોય છે. અને એના હે એક્ઝોસ્કેલેટન એનું શેનું બનેલું હોય છે? હેરનું, સોફ્ટ હેર આવેલા હોય છે એના બોડી પર. અને એના સ્નાઉટ પર નોસ્ટ્રિલ એન્ડ ધેન આય. અને એક્સટર્નલ ઇયર હોય છે એ આ પ્રાણીઓમાં કેવો હોય છે? એબસેન્ટ હોય છે. એક્સટર્નલ ઇયર ઓર અ પિન્ના ઇઝ એબસેન્ટ. ઓકે, તો આ બધા હતા પ્લેટિપસ અને એન્ટ ઇટરના જનરલ કેરેક્ટર અને એની ક્યાં ક્યાં પિક્યુલારિટી છે, એટલે કે રેપ્ટેલિયન ક્લાસ અને જે એવ્સ ક્લાસ છે એના બંનેના કેરેક્ટર્સ આ ધરાવે છે. એટલે અને થોડાક એના કેરેક્ટર્સ કેવા હોય છે? મેમલ્સના પણ હોય છે, એટલે આને પ્રિમિટિવ મેમલ્સ પણ કીધા છે. ઓકે, તો આ બે ક્લાસ, બે એનિમલ્સ હતા પર્ટિક્યુલર. જો તમને ક્વેશ્ચન પૂછાય કે મોનોટ્રેમેટા અથવા એગ લેઇંગ મેમલ વિશે ટૂંક નોંધ લખો, તો આ એના ક્લાસિફિકેશન થોડું કરવાનું, પછી આ બે એનિમલ્સના ફિઝિકલ અપીરિયન્સ અને એના કેરેક્ટર વિશે લખવાનું, એન્ડ ધેન બીજું બધું જે આના વિડીયોમાં જણાવ્યું એ બધું લખવાનું આવશે.